नमस्कार विद्यार्थी मित्रों, हूँ गोपाल झोला। जेम्स शिक्षण संकुल यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करूँ छू। आजना वीडियो अंदर मित्रों अपने धोरण छ विषय विज्ञान में जे नवमो पाठ आप चाली रो सजीवों जेमा अपने सजीवों लक्षणों निवासस्थान विषय चर्चा कर रहा छे। तो मित्रों अत्यार सुधीना पाठ में आपणे घणो बधुं जोई गया छीए। सजीव अने तेमनी रहेवानी आसपासनी जग्या विशे आपणे माहिती मेळवी गया, बराबर। पछी सजीवोना निवासस्थान अने अनुकूलन विशे आपणे चर्चा करी गया, बराबर। अने खासा प्रकारनो पाठ आपणे जोई गया छे। ऊंटनुं उदाहरण, માછલીનું ઉદાહરણ જોઈ ગયા આપણે, બરાબર। એટલે કે આ પાઠની અંદર જે નિવાસસ્થાનની વાત કરવામાં આવે છે, કોની? સજીવોના નિવાસ સ્થાનની। તો મિત્રો આપણે જોયું કે નિવાસસ્થાનમાં પણ વિવિધતા હોય છે, આબોહવા પ્રમાણે, જમીન પ્રમાણે, હવા પ્રમાણે નિવાસસ્થાનમાં પણ વિવિધતા હોય છે। પર્વતીય વિસ્તાર વિશે આપણે જોઈ ગયા, રણ વિસ્તારની નિવાસસ્થાનો વિશે જોઈ ગયા, સમુદ્રી જે જળચર પ્રાણીઓ જે રહે છે ઘાસના મેદાનો વિશે, પછી જલીય નિવાસસ્થાનોમાં સમુદ્ર વિશે આપણે જોઈ ગયા। એના અંદર આપણે ડોલ્ફિન, માછલી, વેલ માછલી આના વિશે આપણે ચર્ચા કરી ગયા। છેલ્લે મિત્રો આપણે તળાવો અને સરોવરોની વાત કરી હતી અને સજીવોની લાક્ષણિકતા એ મુદ્દાએ આપણે અટક્યા હતા। એટલે હવે આજના વિડીયોની અંદર આપણે સજીવોની લાક્ષણિકતાઓ ત્યાંથી આપણે આ અભ્યાસ કરવાનો છે। તો મિત્રો અહીંયા સ્ક્રીનમાં પણ તમે જોઈ શકો છો અને તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે વિજ્ઞાનનું એના અંદર પણ મિત્રો દર્શાવવામાં આવેલ છે। અને દરેક વિડીયોમાં હું તમને આ સૂચના આપતો હોઉં છું કે જ્યારે પણ તમે ઓનલાઈન શિક્ષણના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા હોય, વિડીયોના માધ્યમથી અભ્યાસ મેળવી રહ્યા હોય, ત્યારે તમારું પાઠ્યપુસ્તક અવશ્ય તમારી સાથે રાખવું, જેથી સમજવામાં સરળતા આવે। તો મિત્રો અહીંયા વાત કરીએ સજીવોની લાક્ષણિકતાઓની, તો આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિ તથા પ્રાણીની ચર્ચા કરી, બરાબર ને। પ્રવૃત્તિ વનની અંદર આપણે વિવિધ વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની યાદી કરી। થોડીવાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણો કેટલા સજીવ છે તે વિશે વિચારીએ, તો ચાલ જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ। વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડા, મૃત પાણીઓ, પછી બિલાડીના ટોપ એટલે કે મશરૂમ જે કહેવાય છે તે, અને શેવાળ એટલે કે મોસ, એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડાક ઉદાહરણો છે। આમાંથી કેટલા સજીવ છે જે આપણે યાદી બનાવી, આ બધી યાદી માની લો કે આપણી યાદીમાં આ બધાનો સમાવેશ થાય છે, તો એમાંથી કેટલા સજીવ છે? તો કે છે હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલી સજીવ છે અને કેટલી નિર્જીવ જૂથની છે તે વિશે વિચારો। કેટલાક કિસ્સાઓ આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુઓ જીવંત નથી। એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતા, કઈ? તદ્દન મૂર્ખતાને પહેલી વાંચી રહી હતી। અહીં એ કવિતાનો ભાવ અનુવાદ આપેલો છે, અહીંયા કવિતા આપેલી છે, જોઈ આપણે કવિતામાં શું કહે છે। તેમાં કહેશે કે ભાઈ ટેબલે ખુરશીને કીધી એક વાત કે આની તને કાંઈ થોડી છે જાણ, ગરમીમાં તાપ કેરો છે બસ સંતાપ, ને પગના ચીરાની તો શું કરું વાત, થયું થોડી જો આપણે બે મારીએ લતાર તો નાની મોટી કંઈક વાતો બે થાય, ખુલ્લી હવાની મને મોંઘી સોગાદ, એમ ટેબલે માંડી વાત ખુશી સોગાદ,
ખુરશી અકળાઈને વળ્યો જવાબ, આપણા જેવાથી તો કેમે ચલાય, મૂર્ખ જેવું તું આમ સ્થાને અકળાય, જાણે છે ડગલું નહીં એકે મંડાય, નિશાસો નાખી પછી ટેબલ ચિલ્લાય, કે કોશિશ કરવામાં શું તારું છે જાય, સરખા છે પાયા પણ બેની પાસ, શું કામના બે બે પગથી ચલાય, બરાબર? એટલે એક પ્રકારની કાવ્ય જે છે એડવર્ડ લિયરે આ કાવ્ય લખેલ છે, બરાબર? તો ટેબલ અને ખુરશીની વાત કરીએ તો એ ક્યારે પણ સ્વયં રીતે હલનચલન કરી શકતા નથી, કરી શકે છે મિત્રો નહીં, બરાબર? આગળ વાત કરીએ તો મિત્રો અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, આગળ પાઠ આપણે ચલાવીએ છીએ કે ભાઈ પહેલી અને બુઝોની કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી, કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી, કે તે વાત કરી શકે કે ચાલી શકે, ખુરશી ટેબલ પથ્થર કે સિક્કો સજીવ નથી. તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા, બિલાડી, વાનરો, ખિસકોલીઓ, કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોઈએ છીએ. કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે. આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતી નથી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ પણ બસ હલનચલન કરે છે, પણ આપણે તેને નિર્જીવ જ ગણીએ છીએ. સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે. શું એનો મતલબ કે થયા શું એનો મતલબ એ થયો કે વાદળો સજીવ છે? તો ના. શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવથી અલગ બનાવે છે? તો હા મિત્રો, સજીવોના એક વિશિષ્ટ લક્ષણો હોય છે. શું હોય છે? વિશિષ્ટ લક્ષણો હોય છે. તો અહીંયા કહે છે મિત્રો કે તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવો. તમારી યાદી જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓમાં પણ જોવા મળતા આ યાદીમાંના લક્ષણોને તેની સાથે સરખાવો. આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. આ સજીવોના લક્ષણોની વાત કરવામાં આવે છે. તો હવે અહીંયા એક લક્ષણ આપણે જોઈએ કે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે. તો પ્રકરણ એક અને બેમાં આપણે શીખ્યા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે. આપણે એ પણ શીખ્યા કે વનસ્પતિ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે, બરાબર? વનસ્પતિ જે છે પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે. પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિને પ્રાણીઓ ઉપર નિર્ભય હોય છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઊર્જા મળે છે. સજીવોને આ ઊર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. એટલે કહેવાનો ભાવાર્થ મિત્રો એ કે સજીવોને ખોરાકની જરૂર પડે છે, સજીવો ખોરાક લે છે, અને ખોરાકના ઉપયોગથી તેમના શરીરનો વિકાસ થાય છે. આપણે બધા સજીવો છીએ, બરાબર ને? તો આપણે નિયમિતપણે ખોરાક લઈએ છીએ. ખોરાકથી મિત્રો આપણા શરીરનો વિકાસ થાય છે, આપણા બધાને કાર્ય કરવાની શક્તિ મળે છે, ખોરાકથી મળે છે ને. આપણે સજીવો છીએ એટલા માટે સજીવોનું લક્ષણ છે, બરાબર? બીજી વસ્તુ કે એ જ ખોરાક આપણને આપણા શરીરની અંદર જે ચાલતી જૈવિક ઘટનાઓમાં પણ મદદરૂપ થાય છે. એટલે કે કહેવાનો ભાવાર્થ એ કે સજીવોનું એક લક્ષણ કે ભાઈ તેને ખોરાકની જરૂર પડે છે. હવે એવું ન કહી શકે કે ભાઈ સ્કૂટર હોય, બાઇક હોય કે મોટર કાર હોય, એને ચાલવા માટે પેટ્રોલ કે ડીઝલની જરૂર પડે તો શું એ ખોરાક લે છે? નહીં.
પણ એના એક સજીવોને કે વિશિષ્ટ લક્ષણ હોય છે. શું હોય છે મિત્રો? વિશિષ્ટ લક્ષણ હોય છે. અને વિશિષ્ટ લક્ષણના કારણે સજીવો નિર્જીવ કરતાં અલગ તારી હોય છે. સામાન્ય પ્રશ્ન છે મિત્રો, સામાન્ય બાબત છે, પણ છતાંય પણ એને વિસ્તારપૂર્વક જાણવી ખૂબ જ જરૂરી છે. તો આ પાઠની અંદર આપણે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર. તો આજના આ વિડીયોની અંદર આપણે સજીવોની લાક્ષણિકતાઓ વિશે વાત કરી રહ્યા છીએ. કોના વિશે? સજીવોની લાક્ષણિકતાઓ વિશે. અને એમાં મિત્રો આજે આપણે આ મુદ્દા વિશે ચર્ચા કરી કે ભાઈ શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે, બરાબર. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. નવા વિડીયોની અંદર આપણે નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.